नमस्ते बहनो, नमस्ते लता बेन। नमस्ते बहनो, नमस्ते जिज्ञा बेन। जिज्ञा बेन, आपणे स्त्री, गृहिणी, नारी, ઘણા બધા નામ ઉપનામ છે। સ્ત્રી એટલે બુદ્ધિથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ, અને જો પ્રેમથી વિચારો તો સરળ અસ્તિત્વ। લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ જ ઘર નથી હોતું, પણ હકીકત તો એ છે કે સ્ત્રી વિનાનું કોઈ ઘર નથી હોતું। આમ પણ જોવા જઈને જિજ્ઞાબેન, તો મહિલા અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે। તેમની હાજરીની ભાગ્યે જ નોંધ લેવાય છે, પરંતુ તેમની ગેરહાજરીથી તો સઘળું બેસ્વાદ થઈ જાય છે। સ્ત્રી અને પુરુષ સંસાર રથના બે પૈડા છે, અને એકબીજાના સથવારે જ એમને સંસાર ચલાવવાનો હોય છે। અને બહેનો, સ્ત્રી છે ને તો જ સંસાર છે। સ્ત્રી આ જીવનના રંગમંચ પર કેટલાય અવનવા પાત્રો ભજવે છે, પછી તે કાકીનું, મામીનું, નાની હોય, દાદી હોય, કોઈ ભાઈની બહેન હોય, પતિની પત્ની હોય, અને બાળકની માં હોય। અને આટલા બધા જ્યારે પાત્રો ભજવે છે તો માતા તરીકેનું કર્તવ્ય ખૂબ જ અગત્યનું બની જાય છે। અને પતિને સંભાળવાનું, ઘરને સંભાળવાનું, પરિવારને સંભાળવાનું, વડીલોને સંભાળવાનું, સાથે સાથે પોતાના બાળકોને સંભાળવાનું। બહેનો, ઓગસ્ટ મહિનાનો પહેલો સપ્તાહ આપણે સ્તનપાન સપ્તાહ તરીકે ઓળખીએ છીએ, અને આ સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને ઇનરવિલ ક્લબ ઓફ વોલ સિટી ભુજની બહેનો માહિતીપ્રદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પ્રસ્તુત કરી રહી છે, જેનું સંચાલન કર્યું છે ડોક્ટર પ્રફુલા ભીંડે। નમસ્કાર બહેનો, હવે દર વર્ષે 1-7 ઓગસ્ટ સુધી સરકારશ્રીના આદેશ મુજબ આપણે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરીએ છીએ। સ્તનપાન એ તાજા જન્મેલા બાળકની સૌથી અગત્યની જરૂરિયાત ગણાય, અને છતાં પણ હજી એ બાબતે આપણે જાગૃતિ માટે મહેનત કરવી પડે છે। તો એનામાં આપણે અમારી સંસ્થા, અમારી ક્લબ ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વોલ સિટી, જે અમારી બહેનોનું ક્લબ છે, એના તરફથી અમે દર વર્ષે આ બાબતે જાગૃતિ માટે અવિરત પ્રયત્નો કરીએ છીએ। આજે પણ અમે ખાસ આના માટે જ એક વાર્તાલાપનું આયોજન કર્યું છે, અને એનામાં અમારા ક્લબના પ્રેસિડેન્ટ શ્રીમતી કલ્પનાબેન લોહાર, સેક્રેટરી નીતાબેન હાલાણી, કિરણબેન ઠક્કર, બીનાબેન ઠક્કર, સ્મિતાબેન ચૌહાણ સૌ સાથે હાજર રહ્યા છે, અને ડૉક્ટર તરીકે આપણા પ્રશ્નોના જવાબ આપવા અને આપણી ગેરમાન્યતાઓને દૂર કરવા, અને આપણને પૂરતી સમજણ પડે, કોઈ જાતની મૂંઝવણ ન રહે, એના માટે સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર સુરભીબેન વેગડ આપણી સાથે છે, ડૉક્ટર મોનિલભાઈ શાહ જે બાળરોગ નિષ્ણાત છે તે આપણી સાથે છે, અને એ આપણને બહુ જ સરળ ભાષામાં આજે એકદમ જરૂરી માહિતી પણ આપશે અને આપણા પ્રશ્નોનું સમાધાન પણ કરશે। તો હું વેલકમ કરું છું, સ્વાગત કરું છું ડૉક્ટર સુરભીબેન અને ડૉક્ટર મોનિલભાઈનું। વેલકમ ડૉક્ટર સુરભીબેન, આપ થોડું સ્તનપાન વિશે સ્ત્રીઓને જરૂરી માર્ગદર્શન આપો। થેન્ક યુ પ્રફુલ્લાબેન। સ્તનપાન કોઈપણ બાળક માટેની જે પહેલી જરૂરિયાતની વસ્તુ છે, અને પહેલું જે ગિફ્ટ એક માતા એને બાળકને આપી શકે છે એનું સ્તનપાન છે। કેમકે સ્તનપાનથી જે પણ એન્ટીબોડીઝ આપણે કહીએ કે જે રોગ પ્રતિકારક શક્તિ છે, એ આપણે માતામાંથી આપણે બાળકમાં ટ્રાન્સફર કરી શકીએ। સાથે સાથે જે એક માતાનું એક ધર્મ છે, એક એની ઈચ્છા પણ હોય છે કે બાળકનું પેટ ભરી શકે, એ પણ એની સાથે સાથે થતું હોય છે। અમુક આપણે ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે, અને અમુક આપણે હિસ્ટ્રીમાં પણ જોયું છે, આપણે પાસ્ટમાં પણ જોયું છે કે માતાના જે અમુક વિચારો છે, જે સારા વિચારો છે, એ પણ જ્યારે આપણે સ્તનપાન બાળકોને કરાવતા હોય છે એ પણ માતામાંથી બાળકને મળતું હોય છે, અને એ પ્રમાણે પણ આપણે બાળકને સારા વિચારો, એને પેટ ભરી શકીએ અને એને રોગોમાંથી લડવાની તાકાત આપી શકીએ। એટલે સ્તનપાન કોઈપણ માતા, એક બાળકને એક એવું ગિફ્ટ છે જે એને આપીને એનું જે બાળપણ છે, અને જ્યારે બાળક મોટી ઉંમરનું થાય એનામાં એને ઘણું બધું મદદરૂપ થઈ શકે। એટલે સ્તનપાન કોઈપણ સ્ત્રીને આપણે બાળકને કરાવવું જ જોઈએ। એના શું શું ફાયદાઓ છે, ગેરફાયદાઓ છે, એના બધા ચર્ચા આપણે આગળ કરશું। એટલે સ્તનપાન એક એવી વસ્તુ છે કે જે કોઈપણ સ્ત્રી અને પોતાના બાળકને કરાવી શકે, ભલેના એ મોટી બહુ અમીર સ્ત્રી હોય કે બહુ
ગરીબ ઘરના સ્ત્રીઓ હોય પણ સ્તનપાન કોઈ પણ સ્ત્રીના પોતાના બાળકને કરાવી શકે છે અને કરાવવું પણ જોઈએ. હવે ડૉક્ટર મોનિલ શાહ, તમે બાળરોગ નિષ્ણાત છો અને સ્તનપાન વગર બાળકોને શું તકલીફ થતી હોય છે, સ્તનપાનથી બાળકના વિકાસમાં શું ફાયદા થાય છે, તો આપ થોડું વ્યવસ્થિત સમજણ આપો જેથી કરીને કોઈ ગેરમાન્યતાઓ ન રહી જાય અને વધુ ને વધુ સ્ત્રીઓ સ્તનપાનનો ઉપયોગ કરતી થાય. જરૂર પ્રફુલ્લા મેડમ. સૌપ્રથમ તો સ્તનપાન એ બાળકની પ્રથમ રસીકરણ કહેવાય. આજે આપણે કોવિડ વેક્સિન વિશે વાત કરીએ છીએ, દરેક માણસ વેક્સિન લેવા માટે તત્પર છે, તો જે બાળકનું સૌથી પહેલું વેક્સિનેશન છે એ બ્રેસ્ટ ફીડિંગ છે, એ સ્તનપાન છે. એટલે રસીકરણ એ બાળકનું સૌથી પહેલું, સ્તનપાન એ સૌથી પહેલું રસીકરણ છે, જે બાળકને જન્મથી વિધિન અડધી કલાકની અંદર જ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. એક બાળરોગ નિષ્ણાત તરીકે કહું તો બાળકના માનસિક અને શારીરિક બંને વિકાસ માટે સ્તનપાન એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્ટડીઝે પુરવાર કરેલું છે કે જે બાળકો એક્સક્લુઝિવ 6 મહિના સુધી માત્ર અને માત્ર સ્તનપાન પર જેનો ઉછેર થયેલો હોય અને જે બાળકોને સ્તનપાન સિવાયના દૂધ પર ઉછેર થયો હોય, એ બંનેનો જો કમ્પેર કરવામાં આવે તો જે બાળકોનો સ્તનપાન દ્વારા ઉછેર કરવામાં આવ્યો છે એમનો આઈક્યુ લેવલ અને એમને જે રોગપ્રતિકારક શક્તિ છે એ બીજા બાળકો કરતાં વધારે હોય છે. આના ઉપરાંત જે બાળકોને એક્સક્લુઝિવ 6 મહિના સુધી સ્તનપાન આપવામાં આવેલું હોય એ બાળકોમાં શ્વાસના રોગો, એ બાળકોમાં ઝાડા ઉલટી વગેરેના રોગો, કાનના ઇન્ફેક્શન, ન્યુમોનિયા, આગળ જતા અસ્થમા અને એલર્જી જેવી વસ્તુઓ, એમ મેદસ્વીતા, આ બધા રોગોનું પ્રમાણ આ બાળકોમાં ઓછું જોવા મળે છે. એટલું જ નહીં, મધરને પણ બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર એટલે અંડપિંડનું કેન્સર, એ બંને વસ્તુ મધરમાં પણ એની સામે રક્ષણ મળે છે. એટલે આ રીતે જોવા જઈએ તો સ્તનપાનના ઘણા ફાયદાઓ છે અને બાળકને સ્તનપાન અવશ્ય કરાવવું જ જોઈએ. થેન્ક યુ સુરભીબેન, થેન્ક યુ મોનિલભાઈ, આપે બહુ જ સરસ અને સરળ અને બહુ જ ટૂંકાણમાં પણ સચોટ માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે અમારા ક્લબના બહેનો જે અહીંયા ઉપસ્થિત છે એમને અમુક પ્રશ્નો છે તો એ પૂછે છે, તો આપ બંને પ્રશ્નોનું સમાધાન કરશો. મારો પ્રશ્ન છે ડૉક્ટર સુરભી વેગડને કે મેમ, હું નીતા અલાણી. મારે એ જાણવું છે કે અત્યારે ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે ડિલિવરી પછી લેડીઝને સ્તનપાન નથી આવતું કે ઓછું આવતું હોય છે, તો મને એ જાણવું હતું કે સગર્ભા સ્ત્રીએ શું શું ધ્યાન રાખવું પડે જ્યારે સગર્ભા હોય ત્યારે ખોરાકમાં, કે જેનાથી એને ડિલિવરી પછી સ્તનપાન વધારે આવે એમ. બહુ સારો પ્રશ્ન કર્યો તમે નીતાબેન. સગર બ્રેસ્ટ ફીડિંગ એટલે સ્તનપાનની શરૂઆત એકચ્યુઅલી તો પ્રેગ્નન્સી વખતથી જ થઈ જવી જોઈએ, કે પહેલાંથી જ માતાઓને આપણે સાયકોલોજીકલી પણ એ લોકોને તૈયાર કરીએ કે ભવિષ્યમાં જે લોકો ફર્સ્ટ ટાઈમ મધર્સ બન્યા હોય, જે લોકો પહેલી વાર માં બન્યા હોય, એ લોકોને ઘણીવાર બહુ ખબર નથી પડતી હોતી, એટલે એ લોકોને જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારથી જ એ લોકોને સ્ટિમ્યુલેટ અને મોટિવેટ સ્તનપાન માટે કરવું જોઈએ. એના માટે સારો ખોરાક બહુ જ જરૂરી છે. ખોરાકમાં એવો ખોરાક લેવો જોઈએ જેથી કરીને આપણી લોહીના ટકાવારી ઓછી ના થાય, એટલે નીલોતરી છે, નીળી શાકભાજી છે, ફ્રૂટ્સ છે, દૂધ, દહીં, છાશ, જેનાથી કેલ્શિયમવાળો ખોરાક મળે આપણને, એટલે એ બધો ખોરાક આપણે લેવો જોઈએ. સાથે સાથે ગર્ભાવસ્થામાં પ્રોટીનનો ઇન્ટેક પણ આપણે વધારવો જોઈએ. એ આપણે ફણગાવેલા મગ છે, દાલ છે, એનો વધારે ઉપયોગ કરીને આપણે કરી શકીએ. દૂધ એ કહેવાય કે એક કમ્પ્લીટ મીલ કહેવાય કે આખો પૂરો ખોરાક છે, પણ ઘણીવાર અમારી પાસે પેશન્ટ્સ પણ આવતા હોય છે, બહેનો આવતી હોય છે, એ લોકોને દૂધ કહેતા હોય છે કે બેન અમને નથી સીવાતું, અમારાથી નથી પીવાતું, પણ કેમ કે આપણને નાનપણથી જ એવું છે કે ના દૂધ આપવું જ જોઈએ, તો આપણે પરાણે પીવડાવીએ, પણ જો દૂધ ના લઈ શકતા હોય તો દહીં છાશ વધારે માત્રામાં લેશે તો પણ એ લોકોનું ચાલશે, બિકોઝ દહીંમાં પણ એટલું જ ન્યુટ્રિશનલ વેલ્યુઝ હોય છે, એટલે એ કરવું જોઈએ. સાથે સાથે જે બહુ જ જરૂરી છે કે ગર્ભાવસ્થામાં 7મા 8મા મહિના અથવા તો 5મા 6મા મહિનામાં પણ બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવું જોઈએ. ડૉક્ટર્સ બ્રેસ્ટનું ચેકઅપ કરે, જોવે કે બ્રેસ્ટમાં બીજું કોઈ પણ પ્રોબ્લેમ તો નથી. નિપલ્સ ઘણીવાર ઇન્વર્ટેડ હોય, અંદરની બાજુ હોય, તો એ દરમિયાન 7મા 8મા મહિનામાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે ભાઈ ભવિષ્યમાં મને બ્રેસ્ટ ફીડિંગ માટે કે જ્યારે મારી ડિલિવરી થશે એના માટે પ્રોબ્લેમ ના થાય એના માટે હું શું કરું, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઘણી વાર એવું જોવા મળ્યું છે કે ડિલિવરી પછી સ્ત્રીઓને ક્રેક નિપલ્સ કે નિપલ ઉપર ચીરો પડી જતો હોય છે. તો એનું ધ્યાન જો આપણે સગર્ભાવસ્થામાંથી જ રાખતા હોય કે અમુક એવા ટ્યુબ્સ છે, ઓઇન્ટમેન્ટ છે, ક્રીમ્સ છે, ડૉક્ટરની સલાહથી આપણે લગાડતા હોય તો જેથી કરીને આગળ જતાં આ બધી પ્રોબ્લેમ્સ ઓછી થાય. તો સગર્ભાવસ્થા દરમિયાનથી જ બ્રેસ્ટનું ધ્યાન ને સાથે સાથે આપણો ખોરાકનું ધ્યાન અને મેન્ટલી આપણે એવી રીતના તત્પર હોવા જોઈએ કે ના, મારું બાળક આવશે તો સૌથી પહેલું જે ગિફ્ટ, જેમ કે હમણાં મનુલ સાહેબે કીધું કે પહેલી રસી જે છે એ સ્તનપાન જ છે, તો એના માટે સ્ત્રીને તત્પર હોવું જોઈએ ને સ્ત્રીને મોટિવેટ કરવું જોઈએ. અને બીજી વસ્તુ કે આપણે મોટિવેટ કર્યું, ઘણી બધી ફિમેલ્સને એવું હોય, ઘણી બધી બહેનોને એવું હોય કે ના, મારે ધાવણ આપવું છે કે મારે સ્તનપાન કરાવવું છે, પણ શરૂઆતના એક બે દિવસમાં ઘણીવાર સ્તનપાન ઓછું પણ થતું હોય છે, ઘણીવાર ધાવણ ઓછું પણ આવતું હોય છે. તો એમાં પણ બહુ ચિંતા નહીં કરવાની, બહુ સ્ટ્રેસ નહીં લેવાનો, કેમકે ઘણીવાર સ્ટ્રેસના સાબે પણ બહેનો ધાવણ નથી આપી શકતી હોતી. તો એ થોડુંક ધીરજ રાખવાનું. જનરલી ડિલિવરી પછી 7-8-10 દિવસ લાગી જતા હોય છે. ધીમે ધીમે રેગ્યુલરલી અને શાંતિથી, શાંત મનથી આપણે સ્તનપાન કરાવશું તો ધાવણ વધશે ને વધશે ને વધશે જ. એટલે એકદમ શાંતિથી અને ધૈર્યથી ધાવણ બાળકને પ્રેમથી આપવાનું તો ડિલિવરી પછી મોસ્ટલી વાંધો નહીં આવશે. કિરણબેન કંઈ પૂછવા માંગે છે મોનિલ સાહેબને? મારો પ્રશ્ન મોનિલ સાહેબને છે, એવા કયા રોગ છે જેમાં સ્ત્રી સ્તનપાન ન કરાવી શકે, અથવા બાળકને કયા રોગ હોય કે સ્તનપાન ન આપી શકાય? એકચ્યુઅલી બાળકમાં એક જ રેર ડિઝીઝ છે, ગેલેક્ટોઝેમિયા, જે બહુ જ રેર છે અને સામાન્ય રીતે જોવા મળતું નથી. એક મેટાબોલિક ડિસઓર્ડર છે જે જીનેટિક ટ્રાન્સમિશનથી થતું હોય છે. જો એ બીમારી બાળકમાં નિદાન થાય તો જ બાળકે સ્તનપાન ન કરવાનું હોય, અન્યથા બાળકની એવી કોઈ બીમારી નથી કે જેમાં બાળકે સ્તનપાન ન લેવાનું હોય. હા, પણ જો બાળક પ્રીમેચ્યોર હોય, ઓછા વજનવાળું હોય, તો ઘણી વખત એ ડાયરેક્ટ ફીડિંગ કરી શકતું નથી. તો એવા બેબીઝમાં ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે બ્રેસ્ટ ફીડિંગ એક્સપ્રેસ કરીને કાઢીને, સ્તનપાન કાઢીને તમે એને ટ્યુબથી અથવા તો ચમચીથી જેવી એની ઉંમર એ પ્રમાણે તમે એને પીવડાવી શકો છો. મધરને જો ટ્યુબરક્લોસિસ હોય, ટીબી હોય, તો જો એની ટ્રીટમેન્ટ ચાલુ હોય, ટીબીનું નિદાન જો પ્રેગ્નન્સી દરમિયાન જ થઈ ગયું હોય અને એટલીસ્ટ 2 અઠવાડિયાની ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ હોય તો તમે એને સ્તનપાન કન્ટિન્યુ કરી શકો છો. પણ સાથે સાથે મધરે માસ્ક પહેરી રાખવું, હાથ ધોઈ અને જ બાળકને હાથમાં લેવું અને બધા હાઇજેનિક મેઝર્સ બધા વ્યવસ્થિત પાલન કરવા, તો બાળકમાં ટીબીનું ટ્રાન્સમિશન થવાની રિસ્ક ઓછું થઈ જાય છે. અને તમારા પીડિયાટ્રિશિયનની સલાહ પ્રમાણે બાળકને ટીબી ન થાય એના માટે એક દવા ચાલુ કરવાની હોય, એ ચાલુ રાખી અને તમે સ્તનપાન કન્ટિન્યુ કરી શકો છો. એવી જ રીતે એચઆઈવી એઇડ્સ છે, તો એમાં તમારી પાસે 2 ઓપ્શન છે. એચઆઈવી એઇડ્સનું સ્તનપાન દ્વારા જે માતાનું દૂધ છે એમાંથી 0.01% રિસ્ક રહેલું છે કે માતામાંથી બાળકને એચઆઈવી થઈ શકે, જો માતાને એચઆઈવી હોય તો. પણ સામે જો આપણે બાળકને માતાના ધાવણથી દૂર રાખીએ તો એની સામે ઘણી બધી બીજી બીમારીઓ પણ થઈ શકે એમ છે. એટલે એમાં પેરેન્ટ્સે ડિસાઇડ કરવાનું હોય છે કે અમે અમારા બાળકને સ્તનપાન કરાવવા ઈચ્છીએ છીએ કે નથી ઈચ્છતા. અને જો ઈચ્છતા હોય તો બાળકને એમાં પણ એક દવા ચાલુ કરવાની હોય છે જેનાથી એમનામાં મધરમાંથી બેબીમાં એચઆઈવી ટ્રાન્સમિટ થવાનું રિસ્ક ઓછું થઈ જાય અને પૂરતા હાઇજેનિક મેઝર્સ રાખી અને મધરે બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ કરવાનું હોય છે. કેટલીક એવી માન્યતાઓ છે કે માતાને તાવ આવે તો બાળકને ફીડિંગ ન કરાવવાનું હોય, તો એ ગેરમાન્યતા છે. માતાને તાવ આવવાથી એ ધાવણથી બાળકને તાવ થવાનું નથી. સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શનથી ફીવર વધારે પ્રમાણમાં આવતું હોય છે, તો વાયરલ ઇન્ફેક્શન કોન્ટેક્ટથી થતું હોય છે, બ્રેસ્ટ ફીડિંગથી થતું હોતું નથી. એટલે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય ત્યારે તમે માસ્ક પહેરી રાખો, ઇવન કોવિડ હોય, કોરોના હોય મધરને, તો પણ તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકો છો. તમારે ખાલી માસ્ક પહેરી રાખવાનું, વ્યવસ્થિત હેન્ડ વોશ કરવાનું, સેનિટાઈઝ કરવાનું, અને જેટલી વાર તમે બેબીને કેરી કરો એટલી વાર તમારા હાથ વ્યવસ્થિત ક્લીન કરી અને પછી બેબીને કેરી કરવાનું હોય. આના સિવાય એવી કોઈ બીમારી નથી કે આપણે બાળકને બ્રેસ્ટ ફીડિંગ ન કરાવી શકીએ. અમારા ક્લબના પ્રમુખ કલ્પનાબેનને કંઈ પ્રશ્ન છે? હા, હું કલ્પના લોયર. મારે મેઇન તો મોટો પ્રશ્ન એ છે કે આજની જે લેડીઝો છે, જે આજની જે એ લોકો જોબ નોકરીના ઘરેડમાં પડેલી હોય અને એ લોકોને ટાઈમ નથી મળતો કે બાળકોને ફીડિંગ કરાવવાનું, સ્તનપાન કરાવવાનું, અને એમાંય પાછી અમુક તો મહિલાઓ એવી હોય છે કે જે એના આકાર કહેશે કે સ્તનપાન કરાવવાથી આકાર એના બદલી જતા હોય કે એવું કાંઈ, એવા બધા બહુ પ્રશ્નો હોય છે બધી મહિલાઓને. તો સુરભીબેન, તમારે એમાં શું કહેવાનું છે? મારે આ એક પ્રશ્ન છે. કલ્પનાબેન, બ્રેસ્ટ ફીડિંગ સ્તનપાન એક એવી વસ્તુ છે કે જે લોકો ફિગર કોન્શિયસ ફિમેલ્સ છે
કે જે કોઈ લોકોને એવું છે કે હું સ્તનપાન કરાવીશ તો મારી ફિગર ખરાબ થઈ જશે કે મારી બોડીની શેપ ચેન્જ થઈ જશે, તો એકચ્યુઅલી ઊંધું છે કે આપણે સ્તનપાન કરાવીએ તો બોડીમાંથી અમુક એવા સ્ત્રાવો નીકળતા હોય છે જેથી આપણું પોતાનું બોડી ફેટ ડિઝોલ્વ થતું હોય છે. એટલે જો તમે રેગ્યુલર સ્તનપાન કરાવો તો જે ચરબી આપણે જે પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો ડિલિવરી પછી જે આપણે બધું ઘી અને બધું ખાઈને ભેગું કર્યું હશે, એટલે સ્તનપાન જે આપણે કરાવીશું તો એ ચરબી ધીમે ધીમે ઓગળશે અને ઉલટાનું જે આપણું જે શરીર છે એ ધીમે ધીમે પહેલાંની જેમ થશે. અમુક લોકોને એવું છે કે સ્તનપાન અમે કરાવશું તો બ્રેસ્ટનું શેપ કે એનું જે છે એ કદાચ ચેન્જ થશે, પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું. બ્રેસ્ટની લેક્સિસિટી અને સ્તનપાનનો કોઈ રિલેશન નથી. ઇનફેક્ટ તમે સ્તનપાન કરાવશો તો જેમ મેં કીધું કે તમારી જે શેપ છે, તમારી જે બોડી છે, જે તમારી ફિગર છે, જેમ છે એમ જ મેન્ટેન રહેશે. ઇનફેક્ટ તમે જલ્દી એને નોર્મલ સુધી પહોંચાડી શકશો જો તમે રેગ્યુલર સ્તનપાન કરાવશો તો. સેકન્ડ પ્રશ્ન એ હતો કે જે અમુક વર્કિંગ લેડીઝ છે જે લોકો બહાર જોબ માટે જતા હોય છે કે કદાચ વચ્ચે ના આવી શકતા હોય સ્તનપાન માટે, તો એના માટે શું કરવાનું? એ એકચ્યુઅલી એક બહુ જ સારો પ્રશ્ન છે અને એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન પણ છે, કેમ કે આપણે કોઈપણ ફિમેલને એમ આપણે દોષી ના ઠેરાવી શકીએ કે ભાઈ તમે તમારી ડિલિવરી થઈ છે તો તમે વર્ક ના કરો કે તમે જોબ ના કરો કે તમે તમારા બાળકને સ્તનપાન નથી કરાવી શકતા. એનું બહુ જ એક સારો ઓપ્શન એ છે કે તમે જ્યારે પણ જોબ માટે જતા હોય તો ત્યારે તમારું બ્રેસ્ટ ફીડ એક્સપ્રેસ કરીને તમે જઈ શકો. એ એક્સપ્રેસ્ડ બ્રેસ્ટ ફીડ જો તમે પાછા ઘરે આવી શકતા હોય દર સપોઝ 2 કલાકે કે 2.5 કલાકે તો વેલ એન્ડ ગુડ, તમે ત્યારે પોતાની રીતે પણ આપી શકો. અધરવાઇઝ તમે આ બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરીને તમે ફ્રીજમાં રાખી શકો. ફ્રીજમાં તમે બ્રેસ્ટ મિલ્ક 2 દિવસ સુધી પણ તમારું બ્રેસ્ટ મિલ્ક ફ્રીજમાં બરાબર પ્રોપરલી રહેશે અને તમારી ગેરહાજરીમાં તમારે ઘરમાં જે પણ વડીલ હોય કે એલ્ડર્સ હોય કે કદાચ બીજું કોઈ પણ હોય જે બાળકનું ધ્યાન રાખતું હોય કે બાળકનું કેર કરતું હોય, એ ચમચી વાટકી અથવા તો બીજા અમુક એવા સ્પૂન્સ આવતા હોય છે જેથી બ્રેસ્ટ મિલ્ક આપી શકે. આ પોઈન્ટ ઉપર એક સેકન્ડ વસ્તુ હું કહેવા માંગીશ કે બોટલ ફીડિંગ બને ત્યાં સુધી બાળકોને ના આપીએ તો વધારે સારું, કેમ કે બોટલ ફીડિંગથી પણ બાળકોને ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને ઘણી બધી મુશ્કેલીઓ પણ થતી હોય છે. એટલે ધારો કે કોઈ સ્ત્રી વર્કિંગ હોય અને બહાર જતી હોય તો એક્સપ્રેસ કરીને બ્રેસ્ટ મિલ્ક અને એ પણ ચમચી વાટકી અને ચોખ્ખા વાસણોથી બાળકને આપવું જોઈએ. ઇનફેક્ટ બ્રેસ્ટ મિલ્કના આપણે ઇન્ડિયામાં તો બહુ નથી પ્રમોટ કરતા, લેકિન બહારને અમુક એવા હોય કે બ્રેસ્ટ મિલ્કના બેંક્સ પણ હોય છે જેની અંદર તમે બ્રેસ્ટ મિલ્ક ફ્રીઝ કરીને 6 મંથ સુધી પણ તમે રાખી શકો. એટલે એ જો વર્કિંગ હોય તો તમારે અંદર બહુ ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી કે હું મારા બાળકને ધાવણ નથી આપી શકતી. તમે શાંતિથી બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરીને જાઓ અને તમારી ગેરહાજરીમાં કોઈ પણ બાળકને એ ફીડ આપી શકશે અને જ્યારે તમે ઘરે પહોંચો ત્યારે ફીડ કરાવી શકશો. એટલે 6 મહિના સુધી બને ત્યાં સુધી બાળકને એક્સક્લુઝિવ તમારું જ ધાવણ આપો. એનાથી જેમ મેં પહેલાં પણ કીધું કે બાળકને રોગપ્રતિકારક શક્તિ વધે. ઘણા લોકો બચ્ચાઓને અત્યારે ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે નાનપણમાંથી બહુ ઓબેસિટીના પ્રોબ્લેમ્સ થતા હોય છે એ બધું આપણે અટકાવી શકીએ. ઘણા બધા ઇન્ફેક્શન્સ આપણે અટકાવી શકતા હોય છે. એટલે બને ત્યાં સુધી શક્ય હોય તો ઘણા બધા ઓપ્શન્સ છે, ગમે એમ કરીને બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરીને કે ગમે રીતે તમે બાળકને 6 મહિના જો જોબ કરતા હોય તો પણ ધાવણ આપી શકો છો. અને ઇનફેક્ટ તમારી ફિગર તમે બ્રેસ્ટ મિલ્ક આપશો તો તમે એને નોર્મલ જલ્દી કરી શકશો. સ્મિતાબેનને કંઈ પ્રશ્ન છે? ડૉક્ટર મોનલ છે, મને તમને એક પ્રશ્ન એ પૂછવો છે કે અત્યારે જ્યારે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ઘણી જેવી માતા છે જે કોરોનાથી પસાર થાય છે, તો એ સમયમાં બાળકોને શું એ આપી શકે એના સ્તનપાન કે ના? મેં કહ્યું એમ કોરોનામાં એવું છે કે મધર જો સિવિયરલી ઇલ હોય તો ઓબ્વિયસ છે કે એ ફીડિંગ નહીં કરે. એને જો આઈસીયુમાં એડમિટ કરવી પડી હોય, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય, તો ઓબ્વિયસ છે કે એ બ્રેસ્ટ ફીડિંગ નહીં કરાવી શકે. અને જ્યારે માતા બીમાર હોય ત્યારે બ્રેસ્ટ ફીડિંગનો જે બનવાની ક્ષમતા હોય એ પણ ઓછી થઈ જતી હોય છે, એટલે એટલું એક્સપ્રેસ પણ નહીં થઈ શકે. પણ જો મધર સ્ટેબલ હોય, ઘરે જ હોય, તો મારા બાળકને કોરોના થશે એ બીકમાં એ જો સ્તનપાન ન કરાવે તો એ બરાબર નથી. તમે પ્રોપર હાઇજેનિક મેઝર્સ લઈ અને સ્તનપાન કરાવી શકો છો. સામાન્ય રીતે 6 મહિના સુધીનું બાળક અને મધર એક જ યુનિટ
ગેમેટ કહેવાય. એટલે જો મધર ઇન્ફેક્ટેડ હોય તો બાળકમાં લક્ષણ હોય કે ન હોય આપણે એને ઇન્ફેક્ટેડ માનીને જ ચાલવાનું હોય. એટલે તમે બંનેને અલગ કરવાની જરૂર રહેતી નથી, તમે બંનેને સાથે જ રાખી શકો અને મધર વ્યવસ્થિત માસ્ક પહેરી, ડબલ લેયર માસ્ક પહેરી, હેન્ડ વોશ કરી અને બાળકને ફીડિંગ એકદમ વ્યવસ્થિત કરાવી શકે છે. જો કદાચ મધરને બહુ વીકનેસ ફીલ થતી હોય, એમને વધારે સારું ન લાગતું હોય તો એ પોતાનું મિલ્ક એક્સપ્રેસ કરી અને ઘરના બીજી વ્યક્તિ એ એક્સપ્રેસ મિલ્ક બેબીને આપી શકે છે. પણ શક્ય હોય ત્યાં સુધી, કોરોના હોય તો પણ મધરે બ્રેસ્ટ ફીડિંગ જ કરાવવું જોઈએ. સિમિલરલી એ પણ ચર્ચા કરી લઈએ કે વાઇસ વર્ષા, સપોઝ 6 મહિનાથી નાના બાળકને કોરોના ડિટેક્ટ થયું અને મધરને ડિટેક્ટ નથી થયું તો શું કરવું? તો પણ મધરે માસ્ક પહેરી અને બ્રેસ્ટ ફીડિંગ કન્ટિન્યુ જ રાખવું જોઈએ. મેં કહ્યું એમ 6 મહિનાથી નાનું બાળક હોય એ અને મધર એક જ યુનિટ ગણાય, એ સામાન્ય રીતે આપણે સેપરેટ કરતા નથી હોતા. એટલે કદાચમાં મધરમાં લક્ષણ ન દેખાય અથવા 1-2 દિવસ પછી દેખાય, પણ એને કોરોના હોય જ, એનામાં વાયરસ આવી જ ગયો હોય અને એ સિમ્ટમ્સ દેખાડે કે ન દેખાડે બંનેને સાથે જ રાખવા જોઈએ અને ફીડિંગ તમારે કન્ટિન્યુ કરવું જોઈએ. અને કદાચ મધરને સિમ્ટમ્સ ડેવલપ થાય તો વહેલી તકે એની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ. મારો બીજો પ્રશ્ન એ છે કે જે સ્તનપાન કરાવતી માતા હોય એ વેક્સિન લઈ શકે કે નહીં લઈ શકે, અને લીધા પછી એના બાળકને એ સ્તનપાન કરાવી શકશે? ડેફિનેટલી સ્તનપાન કરાવતી, રિસન્ટલી ગાઈડલાઇન્સ સરકારે આપી છે કે સ્તનપાન કરાવતી માતા અને પ્રેગ્નન્ટ વુમન બંને વેક્સિન લઈ શકે છે. કોવેક્સિન ઓર કોવિશિલ્ડ, અત્યારે જે 2 વેક્સિન અવેલેબલ છે એ બંનેમાંથી કોઈ પણ વેક્સિન લઈ શકે છે અને વેક્સિન લીધા પછી તરત જ સ્તનપાન પણ કરાવી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. વેક્સિનને કારણે મધરમાં કે બેબીમાં બંનેમાં કોઈને પ્રોબ્લેમ આવતો નથી. થેન્ક યુ ડૉક્ટર સુરભી, ડૉક્ટર મોનિલ, તમે બહુ જ સરળ અને સચોટ માહિતી આપી, તમારો કિંમતી સમય અમારા ક્લબની સાથે સમાજ સેવા માટે આપ્યો એના બદલ આપનો ફરીવાર એકવાર દિલથી આભાર માનીએ છીએ. અને આવી જ રીતે અમે સેવા કાર્યો કરતા રહીએ અને તમને લાભ પ્રાપ્ત થાય એવી અમારી કોશિશ ચાલુ રહેશે. બહેનો, સ્તનપાન સપ્તાહના ઉજવણીના ભાગરૂપે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઇનરવિલ ક્લબ ઓફ વોલ સિટી ભુજની બહેનોનો માહિતીપ્રદ કાર્યક્રમ. એનું સંચાલન કર્યું હતું પ્રફુલા ભીંડે. અને ચોક્કસ બહેનો, આ પ્રશ્નોત્તરી મારફતે આપે જરૂરથી સ્તનપાન અંગેની જે વહેમો અથવા માન્યતાઓ હોય એનું તમે નિવારણ લીધું હશે. અમે અમારા કાર્યક્રમમાં અવારનવાર આવા માહિતીપ્રદ કાર્યક્રમો તો આપતા જ રહીએ છીએ. હા તો બહેનો, આ ગીતની સાથે જ આજના કાર્યક્રમનો સમય અહીં સંપન્ન થાય છે. ફરીથી મળીશું આવતા મંગળવારે. ત્યાં સુધી રજા લઈએ. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન, આવજો બહેનો, આવજો લતાબેન.